जय स्वामीनारायण श्री स्वामीनारायण विद्यासागर स्कूल का ऑनलाइन शिक्षण अब सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों में बीजो पाठ शुरू करो करो एम अपने पृथ्वी ना उद्भव ना जे सिद्धांतों से एम ने अपने बात करी पृथ्वी की उत्पत्ति थई एम जे पौराणिक मान्यताओ से एम ने बात करी निहारिकावाद भर्तीवाद जेवी सिद्धांतों की बात करी सूर्य माथी छूटा पड़ेला जे ग्रहो छे आठ ग्रहो एमनी समझूती प्राप्त करी आज आपणे त्रीजो पाठ केवल पृथ्वीनी आंतरिक सर पृथ्वी सूर्य माथी छूटो पड़ेलो भाग छे हजारो वर्ष पहला ए तप्त अवस्थाथी धीमे धीमे फरी એનો આવરણ સહિત 71% વિસ્તારમાં પાણી અને 29% વિસ્તારમાં જમીન ખંડો અસ્તિત્વ હોય પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી એમાં આપણે જોયું કે અમીબા નામનો એક કોષ પહેલા જીવનો ઉદ્ભવ થયો સમુદ્રની અંદર ધીમે ધીમે એની ઉત્ક્રાંતિ થઈ અને આજે માનવ જીવન પ્રાણી સૃષ્ટિ અને એક જીવાભરણની રસ્તા થઈ વૃક્ષો પ્રાણીઓ પક્ષીઓ માનવીઓ આ બધું પૃથ્વી એક ગ્રહ પર જોવા મળે છે તો એની આંતરિક રસ્તા કેવા પ્રકારની છે એ આપણે જોઈએ પૃથ્વી સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે સૌરમંડળના અન્ય આઠ ગ્રહો છે એમાં પૃથ્વી જે કેવો ગ્રહ છે કે જે સજીવ સૃષ્ટિ ધરાવતો પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપેથી કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા સૌ પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાયો પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ ભૂકવચ તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી છે એક ગરમ વાયુમય ગોળા સ્વરૂપેથી કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અંદરના ભાગમાં વિવિધ બંધારણો બંધાતા ગયા અને સૌ પ્રથમ પૃથ્વી ઉપરની સપાટીનો જે ઉપરની સપાટી એનો ભાગ ઠંડો પડતો ગયો ઠરતો ગયો અને ઘન પોપડામાં ફેરવાયો પૃથ્વી સપાટીનો આ ઘન આવરણ ભૂકવચ તરીકે ઓળખાય છે પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવ નથી એટલે કે ઊંડે સુધી આપણે જઈ શકતા નથી એટલે એનું જ્ઞાન આપણે પેટાળું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે પેટાળ અત્યંત ગરમ અવસ્થામાં છે વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી પ્રસ્ફુટન થાય છે ત્યારે એમાંથી જે લાવારસ નીકળે છે એ અતિશય ગરમ હોય છે અને પૃથ્વી અતિ ગરમ અવસ્થામાં છે એટલે એનું વરાળ રૂપે વરાળમાં રૂપાંતર થાય છે અને જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે જો જ્વાળામુખી પ્રસ્ફોટન ન થતો જ્વાળા બહાર ન નીકળતી તો પૃથ્વી કુકરની જેમ આપણે જોઈએ કે કુકરની અંદર સ્થિતિ થાય હવા બહાર નીકળી જાય એટલે કુકર ફાટતું નથી પણ જો કુકરમાં સ્થિતિ ન થતી હોય અને એ વરાળ ભેગી થતી હોય તો કુકર તૂટી જાય એમ પૃથ્વીમાં જો જ્વાળામુખી પ્રસ્ફોટન ન થતા હોય મેઘમાં બહાર નીકળતો ન હોય ગરમ વાયુ બહાર ન નીકળતો હોય તો પૃથ્વી પણ એ દડાને જેમ ફાટી એટલા માટે પૃથ્વી છે એનું પેટાળમાં આપણે જઈ શકતા નથી પેટાળ રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણ જાણી શક્યો નથી પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી
પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? પૃથ્વી એકાદ કેમ અપે ઉઠે છે? જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂખ રહીને બહાર ફેંકે છે? સુનામીની લહેરો શા માટે પેદા થઈ છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક અવસ્થા સાથે સંબંધ ધરાવે છે? તો આવો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યને જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય કે ધરતીકંપ કેમ આવે છે? જ્વાળામુખી પ્રસ્ફુટન શા માટે થાય છે? સુનામીની લહેરો શા માટે પેદા થાય છે? આ બધી એની આંતરિક રસ્તાઓ છે. તો એનું છે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત. તો ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત જોઈએ. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6,370 કિમી ઊંડે છે. પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વી સપાટીથી 6,370 કે ઊંડામાં ઊંડું
બાંધકામ 12 કિલોમીટર સુધી કરવામાં આવ્યું છે ત્યાંથી વધારે ઊંડાઈ આપણે કાઈ કરી શકતા નથી ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખી પ્રસ્ફોટન છે પ્રસ્ફોટન સમયે નીકળતો લાવા પ્રયોગશાળામાં સંશોધન કાર્ય માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે વિશ્વની અંદર ઘણા બધા જ્વાળામુખીઓ છે સુષુપ્ત અવસ્થામાં અને ઘણા જ્વાળામુખીઓ આજે જેમ કે જાપાનનો ફુજિયામ તો આવા જ્વાળામુખી સતત 12 માસ એમાંથી લાવારસ પાણી મળતું હોય છે એમનો લાવારસ પ્રયોગશાળામાં નમૂના માટે લઈ જવામાં આવશે એની પર સંશોધન કાર્ય થાય છે છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર આવે છે મેઘમાં બહાર આવે છે પણ કેટલી ઊંડાઈથી બહાર આવે છે એ આ જાણી શકાતું નથી મેઘમાંને આધારે નમૂના લઈ અને સંશોધન કરી શકાય છે તો આ પૃથ્વીનું આંતરિક પર જાણવા માટે ખાણો દ્વારા ખનિજનું જે શારકામ કરીને બોર પાડવામાં આવે તેના દ્વારા અને જ્વાળામુખી પ્રસ્ફોટન દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે તો આયનો પ્રત્યક્ષ સ્ત્રોત તો ત્યાર પછી પરોક્ષ સ્ત્રોત તેને એમાં ઘનતા પર આધારિત સાબિતી દબાણ પર આધારિત સાબિતી તાપમાન પર આધારિત સાબિતી ઉલ્કાઓ પર આધારિત સાબિતી ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતી ચુંબકીય સંરક્ષણ પર આધારિત સાબિતી અને ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતી આવા સાત મુદ્દાઓ પરોક્ષ સ્ત્રોતના છે તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આપણે મળશું ત્યારે પૃથ્વીની આંતરિક સંરચનાના જે પરોક્ષ સ્ત્રોત છે એની વાત કરશું પ્રત્યક્ષ સ્ત્રોતની આપણે માહિતી મેળવી એમાં આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન દ્વારા ખાણો ઊંડી ખાણો જે કોલા નામની શિખાણ જે દક્ષિણ આફ્રિકામાં રોબિન્સ નામની ખાણ જે શાર્ક મીની ઊંડાઈ ધરાવે છે અને કોલા જે આર્કટિક મહાસાગરમાં 12 કિલોમીટર સુધી ખનિજ તેલ શોધવા શારકામ કર્યું એને આધારે આપણે પૃથ્વીની આંતરિક રચના જાણવાનો પ્રયત્ન કર્યો તો ટૂંકનો જ ની અંદર ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત એમાં પ્રત્યક્ષ સ્ત્રોત એના વિશે આપણે નોંધ લખવાની છે હવે જ્યારે મળીશું ત્યારે પરોક્ષ સ્ત્રોતની વાત કરીશું એમાં ઘનતા દબાણ તાપમાન ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય સંરક્ષણ અને ભૂકંપીય વજન આ બધા દ્વારા પૃથ્વીની આંતરિક સંરચના જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની વાત આવતા પ્રયત્નમાં કરીશું યાદ રાખીએ જય સ્વામિનારાયણ